નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં છેલ્લે ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણની વાત કરતા હતા. એમાં સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો એની આપણે ચર્ચા કરી હતી અને દાખલાઓના ઉકેલ પણ મેળવેલા હતા. કઈ રીતે સમીકરણ સંતુલિત કરવું તે પણ શીખ્યા હતા અને એમાંથી અમુક દાખલા આપણે હોમવર્કમાં આપેલા હતા. લગભગ વિદ્યાર્થી મિત્રો, હું માનું ત્યાં સુધી આપણે હોમવર્કની અંદર 20-25 દાખલા આપ્યા હતા. એમાંથી 2-4 ફોન મારા ઉપર આવ્યા હતા કે સમીકરણને સંતુલિત કરતા નથી ફાવતું. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમને હું સમજાવી દઉં કે સમીકરણને સંતુલિત કરવું એટલે, ધારો કે તમને સમીકરણ આપેલું છે કે 4x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 16. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આધાર રાખીએ એટલે આપણને જવાબ ફટાફટ મળી જાય. આ સમીકરણ અત્યારે સંતુલિત છે કારણ કે અહીંયા બરાબરની નિશાની છે, સમતાની નિશાની છે. હવે આમાં આનો ઉકેલ આપણે મેળવવાનો છે. ઉકેલ મેળવવો એટલે તમે જે ચલ તરીકે લીધેલી રકમ છે એને તમારે, એનો આન્સર તમારે મેળવવો. તો ચલ તરીકે આપણે એક્સ લીધો છે તો એક્સને મારે કરતા બનાવવાનો છે, એક્સની કિંમત મારે શોધવાની છે, એટલે મને ઉકેલ મેળવવો એવું કહેવાય. તો આ એક્સની કિંમત મારે મેળવવી હોય તો મને નળતર રૂપ કોણ કોણ, તો કે એક આ પ્લસ 2 અને આ ગુણાકારમાં 4 છે, બે વસ્તુ મને નડે છે, બે જો દૂર થઈ જાય ને તો મને એક્સની, એક્સ બરાબર કઈ સંખ્યા આવે, ખ્યાલ આવે. તો આ 2 અને 4 ને દૂર કરવા માટેની જે પ્રક્રિયા છે એમાં તમારે બંને બાજુ સંતુલન રાખવું પડે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે સંતુલિત કરવું એટલે, વિદ્યાર્થી મિત્રો, તમે ધારો કે ઘરની અંદર બે ભાઈઓ અથવા બે બહેનો હોય અથવા એક ભાઈ એક બહેન હો, તો તમારા પેરેન્ટ્સ તમારી માટે જે કાંઈ વસ્તુ લાવશે એ તમને બંનેને સરખા ભાગે આપશે. જો મોટાને વધુ નાનાને ઓછું આપશે તો બેલેન્સ રહેશે નહીં રહે, એનો ઉકેલ ક્યારેય નહીં મળે કારણ કે ત્યાં સંતુલન ખોરવાઈ ગયું. પણ વિદ્યાર્થી મિત્રો, જો બંનેને સરખા ભાગે વહેંચશે તો 100% સંતુલન છે એ સ્થિર રહેશે. તો આપણે અહીંયા બરાબરની આ સાઈડનું સમીકરણ છે એ અને જમણી બાજુ ડાબી બાજુ બંને બાજુના સમીકરણો છે એ અત્યારે સરખા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, મને આ પ્લસ 2 અહીંયાથી મારે દૂર કરવા છે, તો પ્લસ 2 ને દૂર કરવા હોય મારે માઇનસ 2 અહીંયા મૂકવા પડે. તમારે આ લખવું પડે ને 4x પ્લસ 2 માઇનસ 2 બરાબર 18. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વધારાનું શું આને મેં આપ્યું ડાબી બાજુને, તો કે માઇનસ 2. તો મારે વ્યવહારે જમણી બાજુને પણ માઇનસ 2 આપવા પડે. તો અહીંયા પણ મારે માઇનસ 2 મૂકવાનું. સંતુલન થઈ ગયું રેડી. આખું સમીકરણ આ ભાગ અને આ સરખા હતા, અહીંયા માઇનસ 2 મૂક્યા અને અહીંયા માઇનસ 2 મૂક્યા, સંતુલન યથાવત છે. હવે આ બે ઉડી ગયા તો અહીંયા શું લીધું, 4x બરાબર 18 માંથી 2 જાય તો 16. હવે મારે આ 4 ને દૂર કરવું છે. આ 4 અને x નો સંબંધ ગુણાકારનો છે, તો મારે એને જો દૂર કરવા હોય તો મારે એને ભાગાકારની અંદર લઈ જવા પડે. તો ભાગાકારમાં લઈ જાઓ તો અહીંયા હું 4 મૂકું, તો અહીંયા મેં 4 મૂક્યા તો મારે બરાબરની સામેની સાઈડ પણ 4 મૂકવા પડે, સંતુલન યથાવત રહી ગયું. હવે આ 4 ને આ 4 ઉડી ગયા, તેથી x બરાબર 16/4, તો ચોકે ચોકે 16. x ની કિંમત કેટલી આપણને મળશે, 4. વિદ્યાર્થી મિત્રો, સંતુલન કરવું એ માત્ર તમારે યાદ રાખવાનું છે, એનો બેઝ છે સમીકરણનો ઉકેલ મેળવવા માટેનો. પણ જો કે તમે હવે સિમ્પલ રીતે પણ કરી શકો છો આ દાખલાને. તમને માત્ર બેઝ શીખવાડવા માટે મારે સંતુલિત કરતા શીખવાડવું પડે, બાકી તમને ખબર જ છે. આની આ રકમની અંદર તમને મેં એ રીતે પણ શીખવાડ્યું છે કે 4x + 2 = 18,
का 2 प्लस महा में जाए तो माइनस तो 4x बराबर 18 माइनस 2 તેથી 4x બરાબર 16 હવે 4 અને x નો સંબંધ ગુણાકારમાં 4 સામે જાય તો ભાગાકારમાં તો x બરાબર 16 થઈ જાય 4 તો x બરાબર 4 મળે આ સંગી રીતે આ સંતુલિત કરતા કરતા કામ કર્યું આપણે તો આ જ કરવાનું પણ તમને આની પાછળ આ આમ કેમ થયો ઈ તમને ખબર હોવી જોઈએ આ શીખવાય છે તમારે બેઝ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે આ પહેલા શીખવાનું આ તો તમને અત્યારે આવડે જ છે ખ્યાલ આવ્યો હવે આની અંદર અહીંયા x બરાબર 4 મળ્યા તો એનો આપણે તારણ કાઢીએ તો અહીં x ના સ્થાને તમે 4 મૂકી દો તો જવાબ તમને 18 મળે તો x ના સ્થાને 4 મૂકો એટલે 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 16 પ્લસ 2 થઈ ગયા 18 આને કહેવાય સમીકરણનો ઉકેલ મેળવ્યો તો આ રીતના કામ કરવાનું થાય વિદ્યાર્થી મિત્રો આ થયું અગાઉ તમે ભણી ગયા છો એની વાત એમાં તમારા થોડાક ડાઉટ્સ હતા એટલે મેં સોલ્વ કરાવી દીધો હવે આપણે જે અત્યારે ભણવાનું છે એની ચર્ચા કરીએ તો કે હવે આપણે અભ્યાસ કરશું કુટ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો કુટ પ્રશ્નો તમારો પીછો ક્યારેય છોડશે નહીં સાતમા ધોરણમાં તમે શીખી ગયા કે કુટ પ્રશ્નોમાં તમને જે રકમ ગુજરાતી ભાષાની અંદર આપેલી છે એને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખવું ખ્યાલ આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો ઈ સમીકરણ સ્વરૂપે લખતા તમને આવડવું જોઈએ ક્યારેક કંઈક ઉમેરવાનું કે ક્યારેક કંઈક બાદ કરવાનું કે ક્યારેક અમુક ગણું કે અમુક આટલામાં ભાગનું કે એ બધાનું તમને સમીકરણમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ ધારો કે એમ કે અમુક સંખ્યામાંથી 5 બાદ કરતા 10 મળે તો અમુક સંખ્યા એટલે તો કે ઈ એટલે x x માંથી 5 બાદ કરો તો તમને કેટલા મળે છે 10 તો જો આ સમીકરણનું સંતુલન આવી ગયું સમીકરણ આ બે બાજુ ઇક્વલ છે હવે તમારે અમુક સંખ્યામાંથી 5 બાદ કરતા તમને 10 મળે આ સમીકરણ થઈ ગયું હું બોલું છું એનો અર્થ છે ટૂંકમાં એનું ઉચ્ચારણ છે અને કેમ વચાય ક્યારેક એવું કે અમુક સંખ્યામાં 2 ઉમેરો તો તમને જવાબ 10 મળે તો અમુક સંખ્યા એટલે x વત્તા ઉમેરવું એટલે વત્તા વત્તા 2 બરાબર 10 અમુક સંખ્યામાં 2 ઉમેરો તો 10 થાય તો x + 2 = 10 લખી શકાય પછી ક્યારેક એવું કે અમુક સંખ્યાના 4 ગણા 16 છે અમુક સંખ્યાના 4 ગણા અમુક સંખ્યા x એના 4 ગણા એટલે એને 4 વડે ગુણવું તો x ને 4 વડે ગુણો તો 4x થાય અમુક સંખ્યાના 4 ગણા એટલે 4x તો અમુક સંખ્યાના 4 ગણા 16 થાય તો બરાબર 16 સમજાય છે જો આ બધી અર્થઘટન તમારે યાદ રાખવાનું છે એનું શું કરવું ક્યારેક એમ કે અમુક સંખ્યાના 2 ભાગ અમુક સંખ્યાના 10 ભાગ એ 100 થાય અમુક સંખ્યાનો 10મો ભાગ તો અમુક સંખ્યા એટલે x એનો 10મો ભાગ એટલે એને ભાગે 10 બરાબર તમને 100 જવાબ મળે છે તો તે સંખ્યા કઈ હોય તો આનો x નો તમે કરતા બનાવી દો એટલે એ સમીકરણનો ઉકેલ મળી જાય એટલે તમને જવાબ મળે આની અંદર વિદ્યાર્થી મિત્રો ક્યારેક ભૂમિતિ પણ અંદર આવશે ક્યારેક સંખ્યાઓ આવશે ક્રમિક સંખ્યાઓ ક્યારેક ઉંમરવાળા દાખલા આવશે વિદ્યાર્થી મિત્રો દરેકનું અર્થઘટન તમને કરતા આવડવું જોઈએ જેમ રકમ કે એ મુજબ જો તમે કામ કરતા જાઓ એટલે તમારો દાખલો ક્યારેય ખોટો પડે નહીં એમાં તમે તમારું પર્સનલી મગજ દોડાવશો અને રકમને ખોટી પાડવા પ્રયત્ન કરશો તો તમારથી ઉકેલ નહીં મળે રકમ કે એમ તમારે કરવાનું છે ખ્યાલ આવ્યો આપણે થોડાક આવા એક્ઝામ્પલ અલગ અલગ પ્રકારના જોતા જઈએ જે તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલા છે એના ઉપર આપણે દાખલા ગણતા જઈએ ખ્યાલ આવ્યો હવે તો આપણે એ દાખલાની શરૂઆત કરીએ એની અંદર વિદ્યાર્થી મિત્રો
સૌથી પહેલા તમારા ટેક્સ્ટબુક ની અંદર એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ નંબર 5 તમારી ટેક્સ્ટબુક ખુલે એમાં પેજ નંબર 24 એક્ઝામ્પલ નંબર 5 એની આપણે ચર્ચા કરીએ છીએ તો કે એક્ઝામ્પલ નંબર 5 ની અંદર શું કહેવામાં આવ્યું તો કે સમય સંખ્યા માઈનસ 3 ના છેદમાં 7 ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા 3 ના છેદમાં 7 થાય તો સૌથી પહેલા તેને હું કીધું કે સમય સંખ્યા માઈનસ 7 ના છેદમાં 3 ના બમણા કરવાના એના બમણા કર્યા પછી એમાં હું ઉમેરો તે શું ઉમેરવું એ આપણી માટે પ્રશ્નાર્થ છે તો એની બરાબર તમારે x ધારવાનું જે વસ્તુ તમારે શોધવાની છે ને એની બરાબર તમારે x ધારવાનું થાય ખ્યાલ આવ્યો જ્યારે એક જ વસ્તુ તમારે શોધવાની છે ત્યારે જે વસ્તુ તમારે શોધવાની છે એની બરાબર તમારે x ધારવો પડે તો આપણે અહીંયા લખીએ એક્ઝામ્પલ નંબર 5 ધારો કે સંખ્યા બરાબર તમારે જે સંખ્યા શોધવાની છે એની બરાબર x તો હવે એની બરાબર આપણે x ધારી લીધો હવે એને શું કીધું તો કે માઈનસ 7 ના છેદમાં 3 ના બમણા કરો તો સૌથી પહેલા આપણે માઈનસ 7 ના છેદમાં 3 ના બમણા કરતા એના બમણા કરવાના કીધા બમણા એટલે બે ગણા બે વડે એને ગુણવું પડે તો આના બમણા કરવા હોય તો આપણે લખવું પડે 2 ગુણ્યા માઈનસ 7 ના છેદમાં 3 તો વિદ્યાર્થી મિત્રો આ 2 નો ગુણાકાર માઈનસ 7 સાથે થશે તો જવાબ મળશે 7 2 14 માઈનસ 14 ના છેદમાં 3 હવે એના બમણા થઈ ગયા હવે એને શું કીધું ફરી રકમ વાંચે કે માઈનસ 7 ના છેદમાં 3 ના બમણા બમણા માં કઈ સંખ્યા ઉમેરતા તમને 3 ના છેદમાં 7 મળે ઉમેરવાની કઈ સંખ્યાને x આપણે ઉમેરવાનો થાશે તો આપણે આનું સમીકરણ એવું લખીશું કે આ જે માઈનસ 14 ના છેદમાં 3 મળ્યું એમાં x ઉમેરી તમને જવાબ મળે છે 3 ના છેદમાં 7 તો આપણે લખી શકીએ કે 14 છેદમાં 3 સોરી માઈનસ 14 છેદમાં 3 વત્તા x બરાબર 3 ના છેદમાં 7 વિદ્યાર્થી મિત્રો ઉમેરવાની વાત કરી ફરીથી રકમ વાંચું છું ખાસ ધ્યાન આપો કે સમય સંખ્યા માઈનસ 7 ના છેદમાં 3 ના બમણાઈ સોરી ના બમણામાં કઈ સંખ્યા ઉમેરો કે માઈનસ 7 ના છેદમાં 3 ના બમણા ત્યાં માઈનસ 14 ના છેદમાં 3 એમાં કઈ સંખ્યા ઉમેરો છો કઈ એટલે મને નથી ખબર તો અહીંયા મેં હું લખ્યું x એ ઉમેરવાનું છે એટલે મેં સરવાળો કર્યો ઉમેરતા મને જવાબ 3 ના છેદમાં 7 મળે છે તો આ આખું સમીકરણ મારું ક્લિયર થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો મારે x ને કરતા બનાવવાનું છે x ને કરતા બનાવવું હોય તો મારે x ને એકલો પાડવો પડે x ને એકલો પાડવા માટે અહીંયા માઈનસ 14 ના છેદમાં 3 છે એ માઈનસ માં આ બાજુ આવે તો પ્લસ થઈ જશે તેથી x ત્રણ ના છેદમાં 7 પ્લસ 14 ના છેદમાં 3 તેથી x બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક અપૂર્ણાંકનો સરવાળો તો બાદબાકી કરવી હોય તો તમારે છેદ સરખા કરવા પડે તો અહીંયા 7 તેરી 21 મારે છેદમાં 21 લાવવાના છે તો છેદમાં 21 લાવવા હોય તો જ્યાં જે ઘટતું હોય એનો ગુણાકાર અને ભાગાકાર કરવો પડશે જો ધારો કે મારે છેદમાં 21 લાવવા છે તો અહીંયા 7 છે તો અહીંયા 7 ને કેટલા વડે ગુણો તો 21 આવે 3 વડે તો 3 વડે આને ગુણો તો મારે અંશને પણ 3 વડે ગુણવું પડે અંશને 3 વડે ગુણ્યું તો 3 તેરી 9 વત્તા અહીંયા 3 છે અહીંયા મારે કેટલા લાવવા છે 21 તો 3 ને હું કેટલા વડે ગુણું તો 21 આવે
तो के 3 ने हूं 7 वडे गुणो ત્યારે 20 આવશે તો 3 ને 7 વડે ગુણો તો મારે 14 ને પણ 7 વડે ગુણવા પડે તો 14 7 તો કે 98 હવે x બરાબર 98 ને 9 107 એના છેદમાં 21 તો વિદ્યાર્થી મિત્રો આ 100 ઉકેલ હવે જો આના છેદ ઉડે છે જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સુધી ખેંચી લેવાનું ન ઉડે તો રહેવા દેવાનું તો એનો મતલબ એવો થશે કે -14 ના છેદમાં 3 માં 107 ભાગ્યા 21 એટલે કે 107 ના છેદમાં 21 ને ઉમેરો ત્યારે તમને જવાબ મળશે 3 ના છેદમાં 7 તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપણે લખવાનો પ્રયત્ન કરીએ એને જે મુજબ કીધું તે મુજબ કે સમય સંખ્યા -7 ના છેદમાં 3 ની બમણી ના સોરી 7 ના રકમ મુજબ લખીએ 7 ના છેદમાં 3 ના બમણામાં આપણે શું ઉમેરવાનું છે 107 ના છેદમાં 21 ઉમેરતા 3 ના છેદમાં 7 મળે તો આ રીતે દાખલો આખો થશે ક્યારે એટલે ખાસ એટલે આ જવાબ તમારે ફરજિયાત લખી નાખવાનો રકમના આધારે રકમના રકમના શબ્દો એને જે કાંઈ પ્રશ્ન પૂછો ત્યાં તમારો જવાબ ખાલી મૂકી દેવાનો ખ્યાલ આવી ગયો હવે એના પછી એક્ઝામ્પલ નંબર 6 દરેકનું ચોપડીમાં ધ્યાન એક્ઝામ્પલ નંબર 6 ની અંદર એવું કીધું કે એક લંબચોરસની પરિમિતિ 13 સેમી છે હું ડેટા લખું શકજો કે લંબચોરસની પરિમિતિ બરાબર 13 સેમી હવે આગળ વાત છે લંબચોરસની પરિમિતિ 13 સેમી અને તેની પહોળાઈ 2.3 ચતુર્થાંશ હવે એને કીધું લંબચોરસની પહોળાઈ પહોળાઈ એને કીધી 2.3 ચતુર્થાંશ સેમી હવે વિદ્યાર્થી મિત્રો એને મિશ્ર સંખ્યાની અંદર આપ્યું એને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવી નાખ્યા 4 2 8 8 ને 3 11 11 ના છેદમાં 4 સેમી મિશ્ર સંખ્યામાં આપ્યું હોય તો એને સાદા પૂર્ણાંકમાં ફેરવવા માટે આની આડે આપણે ગુણાકાર થાય અને સરવાળો 4 2 8 8 ને 3 11 11 ના છેદમાં 4 હવે આગળ વાત છે પહોળાઈ આટલી હોય તો તેની લંબાઈ શોધો હું શોધવાનું કીધું લંબાઈ તો લંબાઈ બરાબર આપણે ધારણા કરી લઈએ કે ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર એક્સ સેમી લંબચોરસની લંબાઈ બરાબર એક્સ સેમી હવે વિદ્યાર્થી મિત્રો આટલો તમારી પાસે ડેટા છે એના આધારે તમારે લંબાઈ શોધવાની છે હવે લંબાઈ શોધવી હોય તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે લંબચોરસની પરિમિતિનું સૂત્ર જોશે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું તો કે એ પહેલા આપણને આવડવું જોઈએ અગાઉના ધોરણમાં તમે બધું શીખીને આવ્યા છો તો કે લંબચોરસની પરિમિતિ એટલે 2 × લંબાઈ વત્તા પહોળાઈ જરૂર નથી મેં કીધું એવી રીતના તમે લખો
કોઈ પણ વસ્તુની પરિમિતિ તમને આપે કોઈ પણ આકાર આપે એની પરિમિતિ તમને કહે તો એનો મતલબ એવો છે કે બધી જ બાજુનો સરવાળો e આકાર જેટલી બાજુનો બનેલો હોય એ તમામ બાજુનો સરવાળો એટલે એની પરિમિતિ તો અહીંયા લંબચોરસ કીધો એમાં ચાર બાજુ હોય લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ તો એમાં બે લંબાઈ હોય બે પહોળાઈ તો બે ને કોમન કાઢી લો એટલે લંબાઈ વત્તા પહોળાઈ થશે આ સૂત્ર ટૂંકમાં તમને આવડવું જોઈએ ત્યારે આ રાખવાનો ઉદ્યાન તમને મળશે આપણે લખીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ વત્તા હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા ડેટા છે એની અંદર જો તો પરિમિતિ છે તો કે હા 13 સેમી છે તો તેથી અહીંયા આપણે લખીએ 13 બરાબર 2 કૌંસમાં લંબાઈ લંબાઈ આપણી પાસે છે તો કે હા લંબાઈ બરાબર આપણે x થાય તો કે x વત્તા પહોળાઈ તો પહોળાઈ આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપી હતી એમાંથી આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ એટલે 11 ના છેદમાં 4 अब विद्यार्थी मित्र जो आया अपूर्णांक संख्या के अंदर पहोळाई न आपी हो तो आपने बे ने यहां रहवा दे पण अगर अपूर्णांक में आपी तो आ बे यहां गुणाकार में हमें जावर दे तो भागाकार में अंदर जासे તેથી આપણે લખી શકીએ કે 13 ના છેદમાં 2 બરાબર x 11 ના છેદમાં 4 બે સાઈડ અપૂર્ણાંક થઈ ગયા હવે મારે x ના કરતા બનાવો તો 11 ના છેદમાં 4 પ્લસ માં છે એનો આ સાઈડ લઈ લેવો એટલે માઈનસ થઈ જશે એટલે હું લખી શકું કે x બરાબર 13 ના છેદમાં 2 માઈનસ 11 ના છેદમાં 4 વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું તો આખે આખા પદને તમે ફેરવી નાખો તો કાંઈ ફેર પડે આખે આખું સમીકરણ ફરવું જોઈએ આ અહીંયા માઈનસ માં આવતું તો જો અહીંયા માઇનસ માં છે આખું સમીકરણ ઉઠાવીને ફેરવું અને મારે હવે x ને કરતા બનાવવાનું છે x ને મારે આગળ લખવો છે એટલા માટે તો કે x બરાબર અમારા બાકી કરવી હોય તો બે સમીકરણને મારે સરખા કરવા છે સરખા કરવા પડે અહીંયા 2 છે તો 2 ને હું કેટલા વડે ગુણું તો 4 મળે તો કે 2 વડે ગુણું તો મારે અહીંયા 13 છે 13 ને પણ 2 વડે ગુણવા પડે 13 નું 26 માઇનસ 11 છેદમાં 4 અહીંયા મારે કંઈ કરવાનું નથી તેથી x બરાબર 26 માંથી 11 જાય તો કે 26 માંથી 11 જાય તો વધે 15 15 ના છેદમાં 4 આનો છેદ ઉડે છે તો કે નથી ઉડતો નથી ઉડતો તો આ આપણો જવાબ અહીંયા આપણે સેમી લખીએ પણ વિદ્યાર્થી મિત્રો જો એને અહીંયા પહોળાઈ છે એ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી હતી તો આપણે જો આને મિશ્રમાં જ આપવી હોય મિશ્ર સંખ્યાની અંદર જ જો આપવી હોય તો આપી શકાય કઈ રીતે તો કે x બરાબર છેદમાં 4 જ રહેશે 4 નો ઘડિયો બોલતા જાવ 15 થી વધુ ન જોઈએ 4 એકા 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 16 વધી ગયા એની પહેલા હું 4 3 12 તો અહીંયા 3 થઈ ગયો 4 3 12 12 માં કેટલા ઉમેરો તો 15 થાય 12 માં 3 તો એવું થઈ શકે કે 3 પૂર્ણાંક 3 ના છેદમાં 4 સેમી લંબચોરસની પહોળાઈ હોય આપણે અહીંયા લખી દઈએ લંબચોરસની લંબાઈ 3 પૂર્ણાંક 3 ના છેદમાં 4 છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં તમને એમ લાગતું હોય કે આપણે અગાઉના ધોરણમાં જે ભણી ગયા એનો આ ધોરણમાં કોઈ જાતનો ઉપયોગ આવશે નહીં તે વસ્તુ તદ્દન ખોટી છે ફરજિયાત તમારે આમાં એ બધા ઉપયોગ આવશે પહેલા ધોરણમાં ભણ્યા છે એનો પણ તમારે આની અંદર ઉપયોગ કરવાનો થશે હવે ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ બધું છે અહીંયા લખી લ્યો પછી આપણે આગળના દાખલા ચાલુ કરશો ખ્યાલ આવ્યો
विद्यार्थी मित्रों एग्जांपल नंबर 7 डायरेक्ट न्यू टेक्स्टबुक ની અંદર ધ્યાન ટેક્સ્ટબુક ની અંદર બહુ અગત્યનો દાખલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો સાહિલ ની માતા ની હાલની ઉંમર સાહિલ ની હાલની ઉંમર કરતાં 3 ગણી છે માતાની ઉંમર છે ઈ સાહિલ ની હાલની ઉંમરના 3 ગણા જેટલી છે તો હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો ઉંમરનો પ્રશ્ન આવે ને ત્યારે જો તમને બે ની ઉંમર ગોતવાની કીધી હોય માતા અને પુત્ર બંનેની તો આ પૈકી નાનું કોણ હોય પુત્ર તો પુત્રની ઉંમરની ધારણા કરવાની ખ્યાલ આવ્યો છે આ માતા અને પુત્ર પૈકી નાનું કોણ તો કે પુત્ર તો નાનું જે હોય ને એની ઉંમરની ધારણા કરવાની ખ્યાલ આવ્યો ધારો કે આપણે આપણે આગળ રકમ વાંચીએ એ પહેલા આપણે ધારી લઈએ કે માતા અને પુત્ર બંનેની ઉંમરની વાત કરવામાં આવે તો કે ફરી વખત સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની હાલની ઉંમર કરતાં 3 ગણી છે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય છે તો બંનેની હાલની ઉંમર શોધો બંનેની હાલની ઉંમર શોધવાની છે સૌથી પહેલા આ બે પૈકી નાનું કોણ તો કે સાહિલ તો સાહિલ x વર્ષ હવે આગળ હવે એને હું કીધું સાહિલ ની હાલની ઉંમર થી 3 ગણી એની માતાની ઉંમર છે એને જે મુજબ કીધું એ મુજબ લખ્યા કે માતાની હાલની ઉંમર માતાની હાલની ઉંમર સાહિલ ની હાલની ઉંમર કરતા 3 ગણી છે વિદ્યાર્થી મિત્રો સાહિલ ની ઉંમર કરતા 3 ગણી છે તો હવે આપણે માતાની હાલની ઉંમર શોધીએ તેથી માતાની ઉંમર હવે વિદ્યાર્થી મિત્રો સાહિલ ની ઉંમર કેટલી છે x વર્ષ અવ માતાની સાહિલ કરતા 3 ગણી છે તો સાહિલ ની ઉંમર જેટલી હોય એના કરતા 3 ગણી થઈ ને તો સાહિલ ની ઉંમર x હોય તો માતાની ઉંમર કેટલી હશે 3x 3 ગણી થઈ ને તો આટલા વર્ષ હશે હવે આગળ વાત છે તો કે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ તો 5 વર્ષ પછી તમારી હાલની ઉંમર ધારો કે 8મા ધોરણની અંદર છો એટલે 13 વર્ષ હોય તો તમારી હાલની ઉંમર જો 13 વર્ષ હોય તો 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હોય તો કે તમારી હાલની ઉંમરમાં તમારે 5 એડ કરવા પડે 5 સરવાળો કરવો પડે ને પછીની ઉંમર જોતી હોય તો પછીની ઉંમર જોતી હોય તો પ્લસ કરવાનું અને તમને એમ કહે કે અત્યારે હાલમાં તમે 13 વર્ષના છો તો 5 વર્ષ પહેલાની ઉંમર કહે તો તમારે એમાંથી બાદ કરવી પડે તો આપણે પછીની ઉંમર જોઈએ તો સૌથી પહેલા આપણે પછીની ઉંમર મેળવી લઈએ તો કે હાલની ઉંમર કેટલી છે સાહેબની તો કે x વર્ષ હવે 5 વર્ષ પછી જોતું હોય તો એમાં તમારે 5 વર્ષ એડ કરવા પડે તો આટલા વર્ષ થશે x પ્લસ 5 વર્ષ થશે સમજાય છે 5 વર્ષ તમે પ્લસ કર્યા
તમે અત્યારે 13 વર્ષના છો તો 5 વર્ષ પછી તમે કેટલા વર્ષના થાશો એ શોધવું હોય તો તમારે 13 ની અંદર 5 ઉમેરવા પડે પ્રત્યેક વર્ષે તમે એક એક વર્ષ મોટા થતા જાવ ખ્યાલ આવ્યો એટલે પછી એની ઉપર કે તમારે 5 ઉમેરવા પડે આ જ રીતના 5 વર્ષ પછીની માતાની ઉંમર બરાબર માતાની ઉંમર કેટલી છે તો કે 3x વત્તા એના પણ 5 વર્ષ વધશે ને કઈ એવું તો ન હોય કે પુત્રની જ ખાલી ઉંમર વધે માતાની ઉંમર સ્થિર રહે એવું ક્યારે હશે નહીં બે ની ઉંમરમાં સરખો જ વધારો થાય 5 વર્ષ છે તો બે ની ઉંમરમાં 5 જ ભેગા હોય તો બંનેમાં 5 5 ઉંમર થાય હવે આ જે ઉંમર મળી એ 5 વર્ષ પછીની ઉંમર મળી કે 5 વર્ષ પછી સાહેબની ઉંમર આ હશે એની મમ્મીની ઉંમર આ હશે હવે આને હું કીધું તો કે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય છે વિદ્યાર્થી મિત્રો એવું કીધું કે 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો એટલે આ અને આ આ બેનો સરવાળો કરો એટલે 66 થાય છે તો આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે શું થશે તો કે x + 5 વત્તા 3x + 5 બરાબર કેટલા વર્ષ થયો 66 વર્ષ હવે તો કે આ બેનો સરવાળો કર્યો તો હવે શું થશે તો કે હવે બ્રેકેટ હતા બ્રેકેટ ખોલો વચ્ચે પ્લસ ની નિશાની છે કોઈ જાતનો ફેરફાર થશે નહીં તો કે x + 5 + 3x + 5 બરાબર 66 હવે આપણે સજાતીય પદ ભેગા કરો અહીંયા x અહીંયા x અહીંયા 3x છે અહીંયા 1x છે તો કેટલા x થયા 4x તેથી 4x વત્તા 5 ને 5 10 બરાબર 66 હવે આ 10 પ્લસ માં છે 10 ને સામે જવા દીધે એટલે શું થશે તો કે 4x બરાબર 66 માઇનસ 10 તેથી 4x બરાબર 66 માંથી 10 જાય તો 56 હવે આ 4 છે એ ગુણાકારમાં છે એને સામે જવા દો એટલે ભાગાકારમાં જશે એટલે કહેવાનો મતલબ x = 56 ના છેદમાં 4 તો x = કેટલા ચોક 56 થશે 14 ચોક તો સાહિલની હાલની ઉંમર કેટલા વર્ષ છે 14 વર્ષ છે આપણે બંનેની ગોતવાની છે આપણે બંને શોધી લઈએ સાહિલની હાલની ઉંમર 14 વર્ષ છે એક સાહેબ તો સાહેબ બરાબર હવે તેની માતાની હાલની ઉંમર બરાબર 3x બરાબર 3 ગુણ્યા 14 14 તેરી 42 42 વર્ષ છે આ બે ઉંમર આપણને મળી ગઈ હવે આ બે સરવાળો કરો તો 42 ને 14 66 તમને મળવો જોઈએ જે મળી જાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે ઉંમરના દાખલા આવે ત્યારે તમારે એક જ ચલ ધારણા કરવાની છે એટલે તમારે બહુ તકલીફ પડશે એટલે જે નાનું હોય ને એની તમારે ધારણા કરવાની એટલે ક્યારેય તમને તકલીફ પડે નહીં ખ્યાલ આવી ગયો તો
આ રીતે તમારે આ દાખલા ગણવાના છે આવા બે ત્રણ દાખલા તમને હોમવર્ક માં છે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવાની છે અને આના આ દાખલા ફરજિયાત બે વખત રફબુક માં મોઢે ગણવાનો પ્રયત્ન કરજો એટલે લગભગ તમને એ કમ્પ્લીટ આવડી જશે ખ્યાલ આવ્યો એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આવા દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે જો એવું લાગશે તો માત્ર સમીકરણ બનાવવાના દાખલા જો કોઈ હશે તો એવા બે પાંચ હું તમને આની સાથે મોકલીશ ખ્યાલ આવી ગયો ઓકે ધન્યવાદ